માઇક્રોફાઇન નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને. આપની સાથે હું સુપ્રીતિ. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. તો વાત કરીએ સુરતનું સી પ્લેનનું સ્વપ્ન રોળાયું. સુરતને નહીં મળે સી પ્લેન. સરકારની યાદીમાંથી સુરતની બાદબાકી કરવામાં આવી છે. સર્વે કરનારી એજન્સીએ નેગેટિવ રિપોર્ટ આપ્યો છે. કેન્દ્ર સરકારે જાહેર કરી છે એરોડ્રોમ પ્રોજેક્ટની જે યાદી છે તે અગાઉ સુરત માટે સી પ્લેનની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે સુરતને સી પ્લેન નહીં મળે. સરકારની યાદીમાંથી સુરતની બાદબાકી કરવામાં આવી છે. સી પ્લેન છે તે સુરતને નહીં મળે. સર્વે કરનારી એજન્સીએ જે રિપોર્ટ આપ્યો છે તે નેગેટિવ રિપોર્ટ આપ્યો છે. કેન્દ્રએ જાહેર કરી હતી એરોડ્રોમ પ્રોજેક્ટની યાદી, અને હવે વાત કરીએ તો જે રિપોર્ટ છે તે રિપોર્ટમાં સુરતની બાદબાકી કરવામાં આવી છે. જાણકારી મેળવીશું. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, સુરતનું સી પ્લેનનું સ્વપ્ન રોળાયું હોય તેવું લાગી રહ્યું છે, જાણકારી શું? બિલકુલ, જે રીતે રાજ્ય સરકારે સી પ્લેનને લઈને મોટા સપના જોયા છે, સરકારની યાદીમાં સુરતની બાદબાકી થવા પામી છે. કારણ કે ગુજરાત સહિત દેશના 25 સ્થળો પર વોટર પ્રોજેક્ટને લઈને સર્વેની એજન્સીને કામગીરી આપવામાં આવી હતી. ખાસ કરીને સુરતની જે રીતે બાદબાકી થઈ છે, 5 વર્ષ પહેલા સુરતની સી પ્લેન શરૂ કરવા માટે સરકારે જાહેરાત કરી હતી. વિયર કમ કોઝવે અને ઉપર નજીકથી સી પ્લેનની સંભાવના જોવામાં આવતી હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા પણ સર્વે કરવામાં આવ્યું હતું, પણ જે રીતે વિયર કમ કોઝવેના કામરેજ, ઓલપાડ, સ્ટીલ, ગાયપગલા સહિતના વિસ્તારોમાં સપોર્ટ વિઝિટિવિટી ઓછી છે, તે સાથે સાથે કહી શકાય તાપી નદીમાં જળકુંભીની સમસ્યા છે. ઉનાળું આવતા પાણીનું સ્તર નીચે જતું હોવાને લઈને આ જે સી પ્લેન સુરતમાં ઉતારવાનું સપનું છે તે સપનું હવે સપનું બની ગયું છે. જે રીતે જે એજન્સીઓ છે, એજન્સીઓ રિપોર્ટ નેગેટિવ આપ્યો છે, જેને લઈને હવે સુરતના લોકો અને સરકાર જે સી પ્લેન સુરતમાં ઉતારવાની તૈયારી કરી રહી હતી તે સપન હવે સપનું જ રહી જશે. કારણ કે એજન્સીઓના રિપોર્ટમાં સુરતને નેગેટિવ રિપોર્ટ આપવામાં આવ્યો છે. બિલકુલ કીર્તેશ, આભાર આપનું જાણકારી માટે. તો સર્વે કરનારી જે એજન્સી છે તેમણે નેગેટિવ રિપોર્ટ આપ્યો છે, જેને કારણે જે સી પ્લેન સેવા છે તે સુરતને નહીં મળે. દિલ્હીના